नवरात्र के दौरान बंगाल में दुर्गा पूजा का विशेष महत्व होता है। उसी तरह बंगाली समुदाय जहाँ जहाँ बसता है, सभी जगहों पर अपनी इस पारंपरिक परंपरा को निभाता है। बड़ौदा में भी बंग सांस्कृतिक संघ की ओर से नवरात्र के दौरान विशेष दुर्गा पूजा 60 सालों से की जाती है। तब कल देर शाम दुर्गा पूजा का लाभ राज्य कक्षा के मंत्री योगेश पटेल और उनकी धर्मपत्नी ने लिया था। माँ दुर्गा की भव्य प्रतिमा के विशेष पूजन के जरिए मंत्री योगेश पटेल ने बड़ौदा की सांस्कृतिक परंपरा और अनोखी रीत भात का जिक्र किया और कोरोना काल में भक्ति और शक्ति की आराधना के पर्व को जरूरी दिशा निर्देशों के साथ मनाने की बात भी कही। બંગાળમાં માતાજીના જે આ 9 દિવસનો ઉત્સવ હોય છે એ બહુ ધામધૂમથી આખા દેશમાં સારી રીતે માતાજીનો જો આ પ્રસંગ ઉજવાતો હોય તો બંગાળમાં ઉજવાય છે। બંગાળથી જે પણ નાગરિકો આ શહેરમાં આવ્યા છે વર્ષોથી કીર્તિ મંદિરમાં જે માતાજીની સ્થાપના કરે છે, પૂજા કરે છે નવરાત્રિ દરમિયાન, પરંતુ છેલ્લા ઘણા વખતથી અહીં પ્રેમાનંદ કવિ હોલમાં એટલી સારી રીતે આ પૂજાનું કાર્ય અહીં થાય છે ને વર્ષો વર્ષ માતાજી વડોદરા શહેરમાં બંગાળીઓ દ્વારા તેમજ બંગાળમાં અને દેશમાં આપણે ત્યાં પણ માતાજીનો બહુ મહિમા છે। અંબાજી, પાવાગઢ માતાજીના બે ધામ આપણે ત્યાં બહુ મોટા ધામ આવેલા છે। માઈ ભક્તો આ દરમિયાન, આ નવરાત્રિ દરમિયાન સારી રીતે માતાજીની પૂજા કરે, પરંતુ કોરોનાને લીધે ગુજરાતમાં વડોદરા શહેર ગરબા માટે પ્રસિદ્ધ શહેર, એ પણ આ વખતે ગરબા કોરોનાને લીધે નથી ઉજાયા, પરંતુ માની પૂજા ઠેરે ઠેર થઈ રહી છે। હું આજે અહીં સહભાગી થયો, અમને બંગાળી મિત્રોએ બોલાયા એ બદલ એમનો હું આભાર માનું છું ને માં જલ્દીથી આ કોરોનાને વિદાય આપે એવી પ્રાર્થના કરું છું।